જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ છો. થઈ ગયા છો અસરમાં, એકદમ રેડી. મૂછબૂછ સેટ કરી નાખી છે. આ દિવસે દિવસ ઝાડું વધતું જ જાય છે. સારું લાગે એટલે મેં કોઈને કાપવાની કરી છે મનાઈ. જોઈ શકો છો મસ્ત એકદમ લીલું છું. વરસાદ આવે ને એટલે લીલું 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 થઈ ગયા, મસ્ત મસ્ત. તો મમ્મી ચા બનાવે, ચા પી પછી આપણે પહેલાં તો ચંપલ ગોતતો. ચંપલ આપની જગ્યા પે જાકે પીએંગે. યે કે પાર્લર પાણી પણ કેટલાક દી ભરી રાખવાનું છે ને? થોડી ચાદરું, ટોવાલ, આજ વાડી ગયો આપડે, બોર બનતો વાડી. બીજો રહ્યો, બીજો બોર મુરે પાણી પૂરો નથી થતો ને એક માં, એટલે બીજો બોર બનાવતો. આજ મુરત છે, વાડી. કારણ કે બોર કરવાનું હશે, બોર મતલબ આમ તો તમે સમજી જ ગયા છો, પણ આમ મશીનરી દ્વારા ઊંડો ખડો ખોદવામાં આવે છે. આમ લાંબુ સમજી લો ને, પાઇપ હોય એના માપનો, આમ જેમ નીચે જાય એમ જ્યાં સુધી પાણી ન નીકળે ત્યાં સુધી લાંબો ખડો ખોદવામાં આવે છે, અને પછી મોટર દ્વારા અંદરથી પાણી ખેંચવામાં આવે છે. એને કહેવાય બોર. એટલે એક તો છે પણ એ પાણી નતું પૂરું પડતું, એટલે મજા આવે કે જેટલું પાવું હોય ને એટલું નથી નતા પાઈ શકતા પાણી. એટલા માટે બીજો બનાવે છે. તો અમારે ત્યાં જલ્દી બની જાય. પાઇપ તો અંદર રાખવાના હોય નહીં, સાદો બોર જ હોય, એટલે સાંજ સુધીમાં તૈયાર થઈએ. તો આજે થઈ જશે તૈયાર, ને કનેક્શન લીધેલું તો પડ્યું છે તો એ થઈ જશે. એટલે પપ્પા એ પૂછી લેશું આપણે આવશે ને. ત્યાં હવે આપણે ટિફિન માં, ટિફિન થઈ ગયો? જલ્દી જલ્દી ફટાફટ રાખ દે. પોતાના પૂરા ને આપે માણા રાખી, તું વરું કોક નું હલાયો કરવા જા. એટલે હવે વિવેકભાઈ કંપનીમાં નહીં જાય. એક દિવસનો પ્લાનિંગ હતો વિવેકભાઈનો પાણીમાં ફેરવાઈ ગયો. જતો તો હાલ તો સુમનામાં તો તેમ 9 વાગે આવે તો 9 વાગે મે પહોંચવો પડે. હા, કામ તો કે જેથી તુમાં તો આવે કે તમે ક્યાં જાવ, અત્યારે આ ધંધા કરી દીને એ સંભાળ. બરોબર છે, જે હે એમાં ધ્યાન દઈ તો ઘણું છે. ક્યારે જોડી લે તો આપણે મસ્ત ઘર ઘરો રહેવા જાવ. કામ કંપની મારે રમેશ ઘરો જાવ એટલે પરગામ મે જો ઈલે જવા થોડી ખબર હોય. એટલે જેને જવાનું થતું હોય ને કે હું આમ બેઠો હું ને કઈ કરતો નથી ને ખર્ચા કરવું ને કમાતો નથી ને, એટલે એને એના મનમાં એવું હશે હમણાં. ભગવાન રાખી દીધે ઈ થોડોક ઉ હે ઇમોશનલ. આપણે છે ને આવે ખપે, પણ વાપરવામાં આવે તો આપણું જીવ જાય ના હાલે. વાત સાચી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવી ગયા સો પર
ફેર ફેર કસ્ટમર આવી ગયા હતા, પ્રતિકભાઈ થઈ ગયા હતા વેસ્ટ, કૂતરાને ઘર નાખે બચ્ચાને. શરમજનક પરિસ્થિતિમાં અત્યારે ઊભો છે ભાઈ. જસ્ટિસ આર્યો રેડી છે, બસ ખાલી લગાવવાનું છે. જસ્ટિસ ફોર પુતળા. તો ભાઈ ઘરાક આવ્યા તો ઘરાકને બતાવવા માટે બધું કરવા પડે. કાં વાતો નહીં, હું વિકાસ આગળ થોડો ઘાંટો મારતો, મફતની ચા પીતો હું, પીયાડે તો રોજ ખવડાવતો. અરે આ કેમેરાની અપડેટ મસ્ત આવી ગયું. મેં હમણાં ફોન અપડેટ વાર્યો ને એના પાછળ કેમેરાની ક્લિયરિટી થોડીક સારી થઈ ગઈ. હા સાચે સાચે આમ અલ્ટ્રા વાઈડે ઘણું થઈ ગયું. હવે ખબર પડી મને આમ માઇનર જેવું આવ્યું હોય ચેન્જીસ, પણ ના સારું આવ્યું. હા 16 કે લેવાનો જો 16 લેવાની જરૂર નથી, 16 નથી એટલું યાર. 14 પ્રો હે ને બેસ્ટ ફ્યુચર એના સારા નથી. ફીચર નહીં મતલબ કેમેરા વાઈઝ પણ નથી ઠીક એમ. એ તો હશે ભાઈ બરોબર, પણ સક્સેસ વધારે આ ગયું 14 પ્રો. દાદી નાસ્તામાં ધ્યાન દે ને ઠંડી થઈ. હા અંજારના બધા દલાલ ભેગા થઈ ગયા, તો તમે દલાલીને કઈ કહેવા માંગશો? કાંઈ નહીં કાંઈ નહીં. એટલે હું એમ સમજુ કે તમારા મનમાં આના વિશે કાંઈ છે નહીં, કે પછી તમે મનમાં ગારું દેવા માંગો હોય ને. હું શું સમજુ, કાંઈ કહેવા નથી માંગતા તો હું શું સમજુ? કાંઈ ના સમજો. કાંઈ ના સમજુ. હા દલાલનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. દલાલ હે એવા ને, મને ગારી દેવાનું મન થાય. એટલે જ હું કહું ને, અંજાર ગામના મોટા મોટા દલાલો અહીંયા ભેગા થઈ ગયા. આર્યો સૌથી મોટો દલાલ. આ ભલે હાઈટ નથી, તમે હાઈટ ઉપર ના આવ્યા હતા ભાઈ ની, પણ સૌથી મોટો દલાલ આ જ છે. ચણો દલાલ જૂના છે ને, અમે તારી નવા નવા. હા એટલે તું અત્યારે શીખો, ટ્રાયલ માં હોતું હતું. હા એટલે ગુરુ તમે વિકાસભાઈ. દલાલી નો શોખ ખરો તમને? દલાલી નો શોખ ખરો? પેલા હતો હવે નથી. એટલે ગાડી ની, ગાડી ની નહી, ગાડી ની નહી, આ વાત ની ઓયા છે, ઘર ની જમીન ની એમ. કાઈ નથી કરવું આપણે, પેલા કરી લીધું બધું. તો ચણો દલાલ એક એક હે એટલો ઘણો અમારો આ ચણો દલાલ. એક તું હોય એટલો ઘણો. આજે મફત ની ચા પીને મને બહુ મજા આવી ગઈ. નકા ભાઈ ઠરી જાય. ચણો દલાલ, ચણો નહી, ચણો ચણો દલાલ. હા વિજુભાઈ માતા ને આ વિકાસ ડાંગર મળી આગળ આવે. હવે એક વેબ સિરીઝ નું શૂટિંગ થોડાક દિવસ માં કરવાનું હોય, તો આ ભાઈએ મને રોલ આપ્યો કે તમે આવજો ને. આ મારી પાસે તારીખ જો ભાઈ, આપણા વેબ સિરીઝ ના ડાયરેક્ટર ને પ્રોડ્યુસર ને કેમેરામેન ને કોરિયોગ્રાફર જે ગયો એ બધું આ જ છે આપણા પાર્થભાઈ. કાક સકલ જોઈને તો બોલતો જા, કે સકલ થી લાગુ હતું હીરો હોય એમ. રવિવારે શૂટિંગ પાર્થભાઈ કેધી તો રવિવારે, આજે છે ગુરુવારે, એટલે તમે જોશો વ્લોગ શું કરવાનો. મતલબ રવિવાર નું આપડે વેબ સિરીઝ નું શૂટિંગ છે, તો તમને BTS બધા દેખાડશું કે કઈ ટાઈપ નું હે. તો અત્યારે હવે એક ઉપર નું સેટિંગ કરવાનું છે, તો રાજુ કાકા ના કારખાને પડ્યું હતું. ઉપર જોતા આવી સારું હશે તો આપણે ગાડીમાં લગાડી દઈશું. હું પેલા જોતા આવીને ચેક કરાવી લઈ કે કેવું વાગે છે. સારું જ વાગશે ને, તો પછી પૈસા નું ડિસ્કસ કરવું પડશે આપડે. સારું ચાલશે તો નહીં હાલે કે પૈસા નું આપડે ઘર ની વાત તો હાલી નકા નથી હાલ.
અને મિત્રો જે વેબ સિરીઝ બનવાની છે એના માટે થોડાક માણસો જોવે છે, જો તમને ઈચ્છા હોય કે અમારે વેબ સિરીઝમાં આવું છે તો કમેન્ટ સેક્શનમાં જણાવજો મને, હું કોન્ટેક્ટ કરીશ તમારો, આવી જાજો. એટલા હોય ને ખપ્પે એટલા માણસની ફૂલ જરૂર છે, તમે ખાલી કમેન્ટ કરી નાખજો એટલે કોન્ટેક્ટ હું પોતે કરી લઈશ. માણસ જોઈએ છે તમારે, તમને શોખ હોય વેબ સિરીઝ માં આવવાનો, યુટ્યુબ માં અપલોડ થશે તો કમેન્ટ માં કમેન્ટ કરી નાખજો, તો હું તમારી જે હશે તમને કહી બોલાવી લઈશ. ઓકે ડન, વધારાની વાત હું નથી કરતો, મુદ્દા ની જ વાત કરું છું. ચલો ભલે તો ખર્ચા કરી છે, હું હારે છે જીતા હતા કાલ રાતે ખાતા હતા એને બધે, મારો ભાઈ બેઠો હવાર હતી હું નથી યાર, તું હો પછી ગાડી માં કેમ અવાજ આવે ને પછી બધી ડિસ્કસ કરવી પડે. સોરી બ્રો, બેસી 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 તો ઉપર દઈએ ભાઈ, કે આપડાને કાલ કેસે કે લેવો કે ન લેવો. પહોંચાવે છે ઘરે વિવેક ભાઈ ને, ભંગાણા થઈ થોડીક તકલીફ, હજી હાથ દુખે ભાઈ નો, એને તમને કીધું નતું પણ વચ્ચે પાછો પડી ગયો તો પંગાય જ રાખે, રીલ બનાવી એટલે પાટો બાંધ્યો ભાઈઓ. ના ખોટું, એ આ લાગી ગયો તો ભાઈ ને કાંઈ નથી લાગ્યું, આ લાગ્યું હોય તો કઈ દેખાય તો ખરું ને હરામી. મમ્મી ખાવાનું બનાવે, ભૂલ ફૂલ ભૂખ લાગી અને સમોરી મજા નથી આવતી, હજી ખબર નહીં આળસ થાય કંટાળ આવે એને, એમ થાય જાણે એમ ક્યાંક ખુલ્લામાં બેસવા લઈ છત ઉપર લઈ આમ જાણે એકલતા જોઈ એવું લાગે. આવા કટાળા થી ખબર નહી કેમ થાય, આવો કટાળા આવે આજે. બસ છત ઉપર બેસવું થોડી વાર રિલેક્સ, તો મને એમ થાય ડિપ્રેશનમાં જવું માધવપુર જમવાનું બની એટલે જમી લઉં.